હવે વાત કરીએ તો ભરૂચની. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગામે VECL એફ્લુએન્ટ ચેનલનું કેમિકલ યુક્ત પાણી ફરી વળતા ખેતીના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. ઔદ્યોગિક એકમોના ટ્રીટેડ એફ્લુએન્ટ વાહન કરતી વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડના એફ્લુએન્ટના પ્રવાહી સારોદ ગામમાં આવેલ ખેતરોમાં ફરી વળતા ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયા હોવાની શંકા સેવાઈ રહી છે. વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ દ્વારા 300 વધુ નાના મોટા ઔદ્યોગિક એકમોનું ટ્રીટેડ એફ્લુએન્ટ પ્રવાહી પાઇપલાઇન મારફતે વહન કરે છે અને તે વડોદરાથી પાદરા તાલુકામાંથી પસાર થઈ તાલુકાના સારોદ ખાતે આવેલ દરિયામાં ઠલવાય છે. સતત 5 દિવસથી વરસી રહેલા વરસાદના પગલે ચેનલમાં ભંગાણના કારણે VECLના એફ્લુએન્ટનું કેમિકલ પ્રવાહી જંબુસર તાલુકાના સરોદ ગામની ખેતીની જમીનમાં ફરી વળતા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેના પગલે ખેડૂતોમાં ચિંતાની સાથે રોષ વ્યાપ્યો હતો. આ બાબતે ખેડૂતોએ જંબુસર મામલતદારને લેખિતમાં જાણ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ચેનલમાં છોડવામાં આવતું કેમિકલ યુક્ત પાણી ઓવરફ્લો થતાં સારોદ ગામની આશરે 200-300 એકર જમીનમાં પાણી ફરી વર્યા છે. ખેતરોમાં 1.5 ફૂટ પાણી ભરાઈ જતા કપાસ અને તુવેરના પાકને નુકસાન થયું છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.